नमस्कार विद्यार्थी मित्रों, मजामा? सरस। चलो फरी वक्त अंग्रेजीमां दौरमां आपणे आगळ वधीए छीए, जेमां सौप्रथम आपणे हवे सादो वर्तमान काळ भणी गया, मतलब त्रणे त्रण सादा, त्रणे त्रण चालू भणी गया। हवे आजे संपूर्ण तैयारी करवानी छे पूर्ण वर्तमान काळ। શેની તૈયારી કરવાની છે? પૂર્ણ વર્તમાન કાળની તૈયારી કરવાની છે। ઓકે, તો કોને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ? કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે પણ અત્યારે પણ તમે એને વર્તમાનમાં પણ એની અસર બતાવતું હોય એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય। દાખલા તરીકે જોજો, મેં જમી લીધું છે। મેં જમી લીધું છે મતલબ મેં જમી તો લીધું છે, મતલબ જમવાની ક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે, પણ તમે એની અસર જે છે એ વર્તમાનમાં બતાવો છો। ક્યારે બતાવો છો? વર્તમાનમાં। હવે આપણે આના ગુજરાતી વાક્યના અંતે શું આવે એની વાત છે। આનું સહાયકારક ક્રિયાપદ તો આપણને ખબર જ છે કે હેવ અને હેઝ આવે જ છે। હવે પૂર્ણ વર્તમાન કાળમાં ગુજરાતી વાક્યના અંતે શું આવે? તો કે આવેલો છે અને કાં તો આવ્યો છે। હવે ગયેલો છે, કાં તો ગયો છે। હવે એક બહુ સિમ્પલ વસ્તુ કહું, આપણે સાદા ભૂતકાળમાં શું વાત કરી હતી? સાદા ભૂતકાળમાં જે છે એ ગુજરાતી વાક્યના અંતે છે, છો, છીએ, છું, હતો, હતા, હતી અને શે, સો, સી, શું નો આવે, આવી આપણે વાત કઈ રીતી, બરોબર છે? હવે મારે તમને કહેવાનું એ થાય છે કે ખાસ ધ્યાન આપજો, સાદા ભૂતકાળનું ગુજરાતી વાક્યના અંતે જે શબ્દ આવે અને એની પાછળ છે લગાડી દો એટલે પૂર્ણ વર્તમાન કાળ થઈ જાય। હું એમ કહું આવ્યો તો એ સાદો ભૂતકાળ થયો, પણ હું હવે એમ કહું ને કે આવ્યો છે તો ઈ પૂર્ણ વર્તમાન કાળ, બરોબર? ઓકે, ચલો આ સમજાણું તમને, આવેલો છે અથવા તો આવ્યો છે, ગયેલો છે અથવા ગયો છે, બોલેલો છે અથવા બોલ્યો છે, મતલબ પૂર્ણ વર્તમાન કાળના ગુજરાતી વાક્યના અંતે ક્રિયાના અંતે જો ખાલી આટલું જ, લો, લા, લી, લુ, આટલું યાદ રાખજો। જોજો, ગાયેલું, ખાધેલું, પીધેલું, બોલેલું, રમેલું, બરોબર? આવા શબ્દો આવે એટલે આ પૂર્ણ વર્તમાન કાળ હોય। શું હોય? પૂર્ણ વર્તમાન કાળ। હવે જોજો, ત્યારબાદ હું વાત કરવા જઈ રહ્યો છું પૂર્ણ ભૂતકાળની। હવે ભાઈ પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે પૂર્ણ ભૂતકાળનું આપણને બધાને ખબર જ છે, સહાયકારક ક્રિયાપદ હેડ થાય, હેડ આવે એટલે એ સાદું પૂર્ણ ભૂતકાળ જ હોય। હવે પૂર્ણ ભૂતકાળમાં શું? તો કે બધું જ આ જ આવે, પણ ફર્ક એટલો કે વર્તમાનમાં છે આવે ને ભૂતકાળમાં હતો આવે। જોજો, આવેલો, હતો અથવા તો આવ્યો હતો, ગયેલો હતો અથવા તો ગયો હતો, બોલેલો હતો અથવા બોલ્યો હતો, મતલબ આમાંય સેમ લો, લા, લી, લુ આવશે જ, પણ અહીંયા શું આના પછી છે? આના પછી શું આવશે? તો કે હતો, હતા, હતી અને
હતું, આટલું આવશે. રેડી? દાખલા તરીકે ગાયેલું હતું, પીધેલું હતું, રમ્યા હતા, આવું આવે. આ પૂર્ણ ભૂતકાળ. આ શું? પૂર્ણ ભૂતકાળ. રેડી? લોલા લીલું તો આવશે જ ક્રિયાની પાછળ, પણ હતો હતા હતી થઈ જશે, કેમ કે ભૂતકાળ છે એટલા માટે. રેડી? ઓકે, ચલો હવે એના પછી આપણે જોઈશું. પૂર્ણ ભવિષ્ય કાળ. પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળમાં આ જ સેમ જે ઉપર છે એ મુજબ જ, પણ હતોની જગ્યાએ થઈ જશે હશે, કેમ કે ભવિષ્યમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે, આવું દર્શાવવાનું છે. જોજો, દાખલા તરીકે આવેલો હશે અથવા તો આવી ગયો હશે. જો હું તમને એમ કહું, મારો ભાઈ આવતા રવિવાર સુધીમાં અમેરિકાથી પાછો આવી ગયો હશે, કાં તો આવેલો હશે, કાં તો ગયેલો હશે, અથવા તો ગયો હશે. બરોબર? બોલેલો હશે અથવા તો બોલી લીધું હશે. રેડી? આમાં પણ જોજો, લો લા લી અને લું આવે જ, પણ પાછળ શું આવશે? હશે. ટૂંકમાં જે સાદા ભવિષ્યકાળમાં હતું, સે સો સી અને શું આવે ભવિષ્યમાં. બરોબર? ગાયેલું હશે, રમેલો હશે, ખાધેલું હશે, ચલાવેલું હશે, ચલાવી લીધું હશે, કાં તો એ આવું બોલો. જો કાં તો ચલાવ્યું હશે અને કાં તો ચલાવી લીધું હશે. બરોબર? આ પૂર્ણ ભવિષ્યકાળની વ્યાખ્યા. બરોબર? આ એના શબ્દો. આ તમારી સામે મેં તમને નવ કાળ પૂરા કરીને આપ્યા છે, જેની વિગતવાર ચર્ચા પાછી કરું છું તમારી સામે. દરેક કાળને હું તમારી સમક્ષ લખું છું, તમારે ખાસ ધ્યાન આપવાનું છે. મેં તમને ગુજરાતી કહી દીધા, તમારે હું જે પ્રમાણે લખું છું એ જ પ્રમાણે તમારે લખવાનું છે. જોજો, દાખલા તરીકે આપણે વાત થઈ હતી સાદા વર્તમાનકાળની, તો કે સાદા વર્તમાનકાળમાં શું આવે? તો કે ડુ અને ડસ. આ હું તમને વાત કરું છું કાળની, આ હું તમને વાત કરું છું સહાયકારક ક્રિયાપદની, અને અહીંયા હું તમને વાત કરું છું મૂળ ક્રિયાપદની. રેડી? ઓકે, ત્યારબાદ હું વાત કરવા જઈ રહ્યો છું સાદા ભૂતકાળની. સાદા ભૂતકાળમાં આવે ડીડ, સાદા ભવિષ્યકાળમાં આવે શેલ અને વિલ. ત્યારબાદ ત્રણ સાદા પૂરા થઈ ગયા. ચાલુ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં આવે એમ, ઇઝ અને આર. ત્યારબાદ આપણે વાત કરશું ચાલુ ભૂતકાળની. કોની વાત કરશું? ચાલુ ભૂતકાળમાં શું આવે? વોઝ અને વેર. ત્યારબાદ આપણે વાત કરશું ચાલુ ભવિષ્યકાળની. શેની વાત કરશું? ચાલુ ભવિષ્યકાળમાં, જેમાં શું આવશે? સેલ, વિલ પ્લસ બી. રેડી?
ત્યારબાદ આપણે વાત કરીશું પૂર્ણ વર્તમાનકાળની. પૂર્ણ વર્તમાનકાળમાં શું આવે? તો કે ભાઈ હેવ અને હેઝ, બરાબર. ત્યારબાદ આપણે શું વાત કરીશું? પૂર્ણ ભૂતકાળની. પૂર્ણ ભૂતકાળમાં શું આવે? તો કે હેડ. ત્યારબાદ શું વાત કરીશું આપણે? પૂર્ણ ભવિષ્યકાળની. પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવે? તો કે શેલ, વિલ પ્લસ હેવ. આ ચર્ચા આપણે આગળ થઈ ગઈ છે. હવે મારે તમને જે વાત કરવાની છે એ એમના મૂળ ક્રિયાપદની વાત કરવાની છે. મૂળ ક્રિયાપદમાં ખાસ ધ્યાન રાખજો. ડુડઝમાં, સોરી, સાદા વર્તમાનકાળમાં વી વન આવશે અથવા તો વી વન એસ કે ઈ એસ આવશે. હું તમને સમજાવીશ કેવી રીતના થશે. સાદા ભૂતકાળમાં આવશે વી ટુ અને વી વન આવશે. મેં તમને વી વન, વી ટુ અને વી થ્રીનું કહી દીધું, એનું આખું ક્રિયાપદ અલગ જ છે, બરાબર. એ એક પાકા કરવાના રહેશે. સાદા ભવિષ્યકાળમાં શું આવશે? વી વન, એટલે મૂળ ક્રિયાપદ. હવે આવ્યા ત્રણેય ચાલુ. હવે ત્રણેય ચાલુમાં શું થાય ખબર છે? આ જ વસ્તુ, વી વન આઈએનજી, વી વન આઈએનજી, વી વન આઈએનજી. એનો મતલબ એમ કે પ્લે આપેલું હોય ને તો પ્લેઇંગ, બાઇંગ, સેલિંગ, ડ્રિંકિંગ, થિંકિંગ, બરાબર. આવું. હવે ત્યારબાદ પૂર્ણ બધાય કાળ. હવે પૂર્ણકાળમાં કેવું હોય? બધાયમાં વી થ્રી, વી થ્રી. બાય આપેલું હોય તો બોટ, પ્લે આપેલું હોય તો પ્લેઇડ, ઈટ આપેલું હોય તો ઈટન, ડ્રિંક આપેલું હોય તો ડ્રંક, બરાબર. સી આપેલું હોય તો સીન, બરાબર. લિસન આપેલું હોય તો લિસન્ડ, એક્સપ્લેન આપેલું હોય તો એક્સપ્લેન્ડ, અન્ડરસ્ટેન્ડ આપેલું હોય તો અન્ડરસ્ટૂડ, રેડી. વી થ્રી, ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું છે? એક તો કાળના જે કાંઈ સહાયકારક ક્રિયાપદ રહેલા છે એ, અને શું મૂળ ક્રિયાપદ યાદ રાખવાના રહેશે. હવે આજે તમારે શું કરવાનું છે એ ખાસ જોજો. તમારે આટલી વસ્તુ કરવાની છે. જોજો, હું એક ઉદાહરણ તમને આપું છું. દાખલા તરીકે હું ગુજરાતીમાં લખું છું. ગુજરાતીમાં આપણે નવે નવકાળમાં કેવી રીતના ફેરવશું. હવે હું ગુજરાતીમાં એવું લખું છું કે આપે છે, એટલે આ થયો સાદો વર્તમાન કાળ. હવે આપે છે એનું થઈ જશે આપ્યું, સાદો ભૂતકાળ. હવે થશે આપશે. આ ગુજરાતી કરું છું તમારી સામે, એટલે સાદો ભવિષ્ય કાળ. હવે જોજો, આપી રહ્યો છે ચાલુ વર્તમાન કાળ. આપી રહ્યો હતો ચાલુ ભૂતકાળ. પછી આપી રહ્યા હશે ચાલુ ભવિષ્યકાળ. પછી જોજો, આપેલું છે અથવા તો આપ્યું છે અથવા તો આપી દીધું છે. આ કોઈ પણ વસ્તુ તમે લખો એટલે આ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. કયો કાળ થાય? પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ જોજો, આપેલું હતું, આપ્યું હતું, આપી દીધું હતું, એટલે શું થાય? પૂર્ણ ભૂત કાળ. રેડી? ચલો ત્યારબાદ જોજો, આપેલું હશે, આપ્યું હશે, આપી દીધું હશે, એટલે આ કયો કાળ થાય? પૂર્ણ ભવિષ્ય કાળ. કયો કાળ થાય? પૂર્ણ
ભવિષ્યકાળ. રેડી? આ રીતે તમારે 10 ક્રિયાનું ગુજરાતી, તમારું હોમવર્ક છે, 10 ક્રિયાપદનું ગુજરાતી 9 કાળમાં ફેરવવાનું છે. આ જ રીતે મેં જેમને અહીંયા કેમ એક નહીં લખવાનું, આ બધુંય લખવાનું, બરાબર છે? હવે દાખલા તરીકે જાય છે, તો જાય છે, ગયો, જાશે, જઈ રહ્યો છે, જઈ રહ્યો હતો, જઈ રહ્યો હશે, પછી ગયેલો છે, ગયો છે, અને અહીંયા કાંઈ નહીં થાય ત્યાર પછી ગયેલો હતો, ગયો હતો, ગયેલો હશે, ગયો હશે, બરાબર? બરાબર, રેડી? આ 10 ક્રિયાપદ ગુજરાતીમાં 9 કાળમાં તમારે ફેરવવાનો. એક શબ્દ લેવાનો, એવા કેટલા શબ્દ લેવાના? 10 ક્રિયાપદ લેવાના. કેટલા ક્રિયાપદ લેવાના? 10 ક્રિયાપદ તમારે લેવાના રહેશે. સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને? અહીંયા આપણા 9 કાળ પૂરા થાય છે. હવે 9 કાળના વાક્યો જે છે એ આવતીકાલથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ મારી તમને બધાને વિનંતી છે કે અત્યાર સુધીમાં જે કાંઈ મેં તમને પુસ્તકમાં કરાવ્યું, બતાવી દઉં છું પુસ્તકમાં શું શું કરાવ્યું છે. સૌથી પહેલાં મેં તમને માહિતી આપી કાળની, આ પહેલું પેજ હતું આપણું, બરાબર છે? બીજા પેજમાં મેં તમને માહિતી આપી ક્રિયાપદની, જે પ્રમાણે હતું એ પ્રમાણે જ અનિયમિત ક્રિયાપદની કેટલા. ત્રીજા પેજમાં મેં તમને માહિતી આપી સહાયકારક ક્રિયાપદની, રેડી? જો આપેલું જ છે બધું. ત્યારબાદ મેં તમને વાક્યરચનાની વાત કરી હતી, હકાર વાક્યરચનાની. હકાર વાક્યરચનામાં એકવચન બહુવચન, આ હકાર વાક્યરચના છે, બરાબર છે? ત્યારબાદના પેજમાં મેં તમને માહિતી આપેલી હતી ગુજરાતી વાકમાં કાળને યાદ રાખવાની રીત. એમાં આપણે શીખા સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. ત્યારે પણ મેં હોમવર્ક તમને આપ્યું હતું 10 ક્રિયાપદ, રેડી? ત્યારબાદ મેં તમને આપેલું હતું ચાલુ વર્તમાનકાળનું, આપણે શીખા ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળનું, રેડી? ત્યારબાદ આજે આપણે શીખા પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, અને ત્યારબાદ આપણે શીખા આજે ફાઇનલ સારાંશ કે સાદા વર્તમાનકાળનું સહાયકારક ક્રિયાપદ શું થાય અને મૂળ ક્રિયાપદ શું થાય. આ યાદ ખાસ રાખી લેજો આ લાઈન, કે ભાઈ એનું મૂળ ક્રિયાપદમાં શું આવે, અને આજનું હોમવર્ક તમારું 10 ક્રિયાપદ ગુજરાતીમાં 9 કાળ. મેં તમને કીધું હતું દરેક વખતે તારીખ મારવાનું ભૂલતા નહીં પેજ ઉપર. આજે તારીખ કેટલી છે? 18/12/2020. આગળના પેજમાં, આજે બે પેજ આપણે કર્યા છે, તો આગળના પેજમાં પણ 18/12 તારીખ લખવાનું ચૂકતા નહીં, રેડી? તો આજનું હોમવર્ક જે છે એ દરેક વિદ્યાર્થી જે છે એ ખાસ જોઈ લેશે કે દરેક ક્રિયા 10 ક્રિયાપદ આ રીતના કરવાના છે અને ગુજરાતીમાં 9 કાળમાં ફેરવવાના છે, બરાબર છે? તો આજનો આપણે આ વિષય જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આગળ હવે આપણે વધારે વાક્યો કરવાના છે, આવતીકાલથી વાક્યોને લઈ લેશું આપણે બધા, બરાબર છે? રેડી? જય હિન્દ, જય ભારત, અસ્તુ.